વિકસિત પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં સેટેલાઇટનું નિર્માણ ખૂબ જ ઓછા ખર્ચે થતું આવ્યું છે તેથી ભારતને સેટેલાઇટ અને સ્પેસના ગ્લોબલ માર્કેટમાં સારા શેર પ્રાપ્ત કરવામાં મદદ મળશે। સ્પેસ સેક્ટરમાં ભારત હવે એક મોટા ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે। અવકાશ ક્ષેત્રે જોવા મળી રહેલી સ્પર્ધામાં ભારત પણ પોતાનો હિસ્સો વધારી રહ્યું છે। વર્તમાનમાં સેટેલાઇટનું ગ્લોબલ માર્કેટ $350 બિલિયન છે। આ માર્કેટમાં ભારતનો હિસ્સો હાલમાં માત્ર 2% જ જશે, જ્યારે ગ્લોબલ માર્કેટ વર્ષ 2024 સુધીમાં $1 ટ્રિલિયન સુધી પહોંચવાની આશા છે અને 2025 સુધીમાં તો ભારતનો સેટેલાઇટ ઉદ્યોગ $3.2 અબજ પાર કરી જશે। આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટા સ્ટેશનમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલ બે નેનો સેટેલાઇટ Thybolt-1 અને Thybolt-2 એ ભારતના આ એડવાન્ટેજને વિશ્વમાં સ્થાપિત કર્યું છે। નેનો સેટેલાઇટની વ્યવહારિક ઉપયોગિતા વધતી જઈ રહી છે। આ સેટેલાઇટ છેવાડાના સ્થાનોમાં પણ સંચાર સંબંધ સ્થાપિત કરી શકે છે, જેથી પાકની ક્વોલિટી, જમીનની ગુણવત્તા, સ્થિતિ જાણી શકાય છે। શહેરમાં પાર્કિંગની જગ્યા પણ આ સેટેલાઇટની મદદથી જાણી શકાય છે। જંગલમાં લાગેલી આગ કે અન્ય કોઈપણ બાબત આ સેટેલાઇટથી જાણી શકાતી હોવાથી ભારત આ ક્ષેત્રમાં સતત સંશોધન અને પ્રગતિ કરે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।